મારા અને તમારા સબળ નિર્બળ વિચારો એ ભૂત પ્રેત છે, રુષ્ટપુષ્ટ ક્યારેક લુચ્ચાઈ ભર્યા વિચારો એ શિયાળના મોઢા છે. કારણ વગરના બટકા ભરવા દોડતા હોય માણસની પાછળ, એ શ્વાનમુખ છે. પાછળથી પાટું એ મારે. અમારે એક મહારાજ, મને એક ભાઈ કીધું, અમારે એક મહારાજ છે ને, ગામનું નગારું ફૂટી ગયેલું, રામજી મંદિર નગારું ફૂટી ગયું, અને ગામ અડધું આસ્તિક અડધું નાસ્તિક, એટલે કોઈ નગારું મઢાવે ને મહારાજ બિચારો ક્યાંથી મઢાવે, એ માંડ માંડ થોડો ફાળો કરીને એને નગારું મઢાવ્યું. હવે નવું નગારું થયું એટલે ગામના છોકરાઓ આવતા જ નહોતા ઝાલર નગારું વગાડવા, પણ નવું આવ્યું એટલે છોકરાઓને કૌતુક થયું, ઘરની દાંડીઓ લઈ લઈને આવ્યા નગારું વગાડવા. બાપુ આરતી ઉતારો, અને બાપુ આરતી ઉતારો, આખા ગામના છોકરાઓ ધડાધડી નગારાને એવું વગાડે, બે ત્રણ ભાભાઓ આરતીમાં જોડાય, છોકરાઓ નગારું તોડી નાખશે એવી બીક લાગી પૂજારી. અને આરતી મોરારીદાસ બાપુ આમને આરતી ઉતારતા હતા, આરતી ચાલુ હતી, અને મહારાજને ખીચ ચડી, અને છોકરાઓ એવું નગારું તોફાની વગાડે. હવે આરતી મુકાઈ નહીં, ખીચ ચડી છે, એ ક્રિયાનું ફળ આવવું જોઈએ, એટલે એને એને પાછી પાનીએ પાનીએ મહારાજ નીકળ્યો. હવે અહીંથી મારે તો કરી ન દેખાડાય, પણ પાછી પાણી અને જે પાટું મારી છે છોકરાઓને, આરતી ચાલુ હો. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે, ભજનો કે સંકટ ક્ષણ દૂર. છોકરાઓ પડ્યા લાદીમાં, માથા ફૂટ્યા છોકરાઓને, એકે એકને તોડી નાખ્યા, અને પાછો આને કાંઈ નહીં, સાધુ તો કોઈ નિર્લેપ હોય ને. જય જગ મારીને હું આવ્યો પાછો અંદર, અરે સ્વામી જય જગદીશ. અને છોકરાઓ એ બોકાઓ બોલાવ્યો સાહેબ, રાડે રાડે લોહી લોહી એવી પાટું મારી, લોટ માંગી માંગીને પીડીઓ ને પાટું એવી સબળ થઈ ગયેલી, તોડી નાખ્યા છોકરાઓને. છોકરાઓ તો ભાગી ગયા, નગારું બચી ગયું. આરતી પૂરી થઈ, પેલા ત્રણ વડીલો ઉભા હતા, એણે કીધું કે મહારાજ મારવા તો પછી મારવા હતા, પણ આરતીની સાથે આ બધી સંગતિ કેમ કરી તે, કે ખીજ અત્યારે ચડી હતી, પછી 10 મિનિટ પછી તો ઉતરી જાય, પછી મરાય નહીં, એટલે ગા જયારે ખીજ હોય વીજળીને ચમકારે મોતી પડાવાય એમ હમઠી આવું કહી ગયું. કારણ વગર વડકા ભરે, કારણ વગર પાછી પાનીએ પાટું મારે, એ બધા ખરના વિચારો છે. અને ખર વિચાર, શ્વાન વિચાર, શિગાલ વિચાર, આ ભૂતકાળના વિચારોમાં જે એ બધા ભૂત વિચાર, કેવલ ભૂતકાળ, અમારે આમ થઈ ગયું હતું ને, અમને પહેલાં આમ કીધું હતું, એ જે બધું છે એ પછી શિવ તત્વ સુધી મનન તમને પહોંચતા રોકે છે.